एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। कातिल कोरोनाना संक्रमणोनी संख्या हवे दिन प्रतिदिन वधी रही छे। स्वाभाविकपणे सरकार चिंतित छे ज, कोरोना संकटथी सरकार चिंतित छे अने एक बाद एक मीटिंग पण थई रही छे। गईकाले पण केबिनेटनी कक्षामां मीटिंग थई जेमां पण केटलाक निर्णय लेवामां आव्या हता अने आइसोलेशन वोर्ड जे छे त्यां पण अलायદી व्यवस्था करवामां आवी रही छे। आ साथे COVID-19 हॉस्पिटल पण ऊभी करवामां आवी छे। बेडनी पण व्यवस्था जे छे तेमां वधारो करवामां आव्यो छे। एटले एक रीते सरकार तमामे तमाम प्रयत्नो करी रही छे, कारण के आ जे चेपी रोग छे अने तेनी योग्य कोई वेक्सिन नथी। आरोग्य अधिकारी प्रभारी साथे पण मुलाकात थई छे, मुलाकात थवानी छे बपोरे 12 वागे, बराबर बपोरे 12 वागे बैठक थवानी छे। संवाददाता निर्मल दवे फूल लाइन पर छे। निर्मल, बपोरे 12 वागे आ महत्वपूर्ण बैठक, शुं निर्णय लेवामां आवी शके, संभावनाઓ શું છે, પૂરી વિગત। સંભાવનાઓ તો અત્યારે લોકડાઉનને લઈને જ ચર્ચા વિચારણા કરવાનો છે, તે અંગેના અભિપ્રાય મેળવવા અંગેનો છે। પરંતુ ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે, આ તેવા સંજોગોમાં સરકાર ચિંતામાં સરી પડી છે કે આખરે આ વાયરસને કાબૂમાં કેવી રીતે લાવવું। એટલે એ સંજોગોમાં તાકીદની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં સચિવાલયના નર્મદા હોલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવશે। જે પ્રભારી સચિવો છે તે પ્રભારી સચિવો પણ આ બેઠકની અંદર હાજર રહેશે, સાથે સાથે જે અન્ય જે એસીએ સંબંધ પર્યાવરણની વાત કરવામાં આવે કે જેને અન્ય જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે અને તેમની તાબાના અધિકારીઓને પણ અહીં હાજર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કોરોનાનું જે રીતે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ વાયરસને કાબૂમાં લાવવા માટે કેવા પ્રકારની ટેકનિક અપનાવી શકાય, કેવા પ્રકારની કામગીરી કરી શકાય તે અંગેની પણ સૂચન આ બેઠકની અંદર મેળવવામાં આવશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના હેલ્થ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે। બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ। તો આ મહત્વપૂર્ણ બપોરે 12 વાગે બેઠક થવાની છે, સ્વાભાવિક છે। કોરોના વાયરસની સામે કેવી રીતે લડવું તેને ધ્યાનમાં રાખીને કોઈ મહત્વના નિર્ણય પણ લેવામાં આવી શકે છે। આજની બેઠક આરોગ્ય અધિકારી પ્રભારી સચિવ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની બેઠક।